નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ઝાલારિધિબા શ્રી આર એચ કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું નવા દ્વિતીય સત્રમાં સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો દિવાળીનું વેકેશન આપ સૌનું ખૂબ જ આનંદમય વીત્યું હશે આપ સૌનું નવું વર્ષ ખૂબ પ્રગતિમય અને સુખમય વીતે અને સ્વાસ્થ્ય પણ આપનું સારું રહે એવી શુભેચ્છા સાથે આપણે આજે દ્વિતીય સત્ર એનો ધોરણ સાતનો વિષય ગુજરાતી તેનો પાઠ એક અખબારી નોંધ જે ગદ્ય વિભાગનો છે તે ભણીશું સૌ પ્રથમ આપ સૌને હેપી નિયર વિદ્યાર્થી મિત્રો અખબારી નોંધ આ પાઠનું નામ જોઈને જ આપણને ખબર પડી જાય કે આ પાઠમાં અખબાર છાપું સમાચાર પત્ર જેને આપણે કહીએ તેના વિશેની વાત છે દરેક ઘરમાં દરેકની શરૂઆત છે તે સવારના સમાચાર સાથે જ થતી હોય છે દેશ દુનિયામાં જે સારા માઠા સમાચારો છે તે જાણવાની લોકોની ઉત્સુકતા હોય છે સવારની ચા સાથે છાપુ વાંચવાની ટેવ ખૂબ જ સારી કહેવાય વિદ્યાર્થી મિત્રો છાપુ તમે લોકો પણ વાંચતા જ હશો તેમાં બધી અલગ અલગ નોંધ હોય છે કોઈ સુખમય નોંધ ગામ શહેર દેશ દુનિયા વિશે આપણને તેમાંથી ઘણું બધું જાણવા મળે છે અને આપણી જિજ્ઞાસા છે એ પણ સંતોષાય છે તેમાં કોઈ આનંદની લાગણી વ્યક્ત કરતા સમાચાર હોય કોઈ સુખ દુઃખની લાગણી કોઈ જમીન મકાન લેવેચ વિશેના નોંધ એવી ઘણી અખબારી નોંધ છે એ આવતી જ હોય છે અને અખબાર વાંચવાથી છાપું વાંચવાથી આપણને દેશ દુનિયાથી આપણે માહિતગાર રહીએ છીએ હવે તો આધુનિક સમયમાં અત્યારે આપણે ઈ પેપર પણ વાંચતા થયા છીએ ઇલેક્ટ્રોનિક પેપર આપણે મોબાઈલમાં પણ છાપું વાંચી શકીએ છીએ તો ચાલો શરૂ કરીશું પાઠ એક અખબારી નોંધ વિદ્યાર્થી મિત્રો આ આમ જોઈએ તો આપણે સળંગ ગણીએ તો આ અગિયારમો પાઠ છે પ્રથમ સત્રના છેલ્લો પાઠ આપણે દસમો વલયની અવકાશી સફર ભણી ગયા છીએ ઘણા લોકોની પાઠ્યપુસ્તકમાં અખબારી નોંધ એ એ પાઠ એમ બતાવતા હશે પણ પાઠ છે સ્વાધ્યાય પોથીમાં આપણે વ્યવસ્થિત આપેલું છે એ મુજબ આ આપણો અગિયારમો પાઠ કહેવાશે સૌ પહેલા જોઈએ તો લેખક પરિચય આ પાઠના લેખકશ્રીનું નામ છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા તેમનો જન્મ છ આઠ ઓગણીસો ઓગણચાલીસ માં થયેલો ડોક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામમાં તેઓ ત્યાંના વતની છે તેમનો જન્મ ત્યાં થયો છે હાલ તેઓ અમદાવાદમાં રહે છે ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર પણ તેઓ છે તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા તરીકે પણ રહી ચૂક્યા છે ગુજરાતી હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના એકસો ને ત્રેવીસ જેટલા પુસ્તકો પ્રગટ થયા છે વર્ષોથી દૈનિક પત્રોમાં તેઓએ કટાર લેખન કરે છે અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ એવું કહેવામાં આવે છે અખબારી નોંધ એ પાઠમાં લેખકે પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે એમાં આવતા કેટલાક સમાચારલક્ષી લેખનના જરૂરી નમૂના પણ તેઓએ આ પાઠમાં રજૂ કર્યા છે જોઈએ આપણે પાઠ અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે ખાસ યાદ રાખજો ખબર શબ્દનું બહુવચન છે જેનો અર્થ થાય છે સમાચાર પત્ર વર્તમાનપત્ર છાપુ વગેરે આ તેના સમાનાર્થી શબ્દો છે ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ પ્લસ આચાર તેના પરથી બનેલો છે સમ પ્લસ આચાર બરાબર સમાચાર જેનો એક અર્થ માહિતી વિવરણ ખબર એવો પણ થાય છે અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ એન ઈ ડબલ્યુ એસ ન્યૂઝ શબ્દ પણ પ્રચલિત છે આપણે મોટે ભાગે ન્યૂઝ જોયા ન્યૂઝ વાંચ્યા એ રીતનું જ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ માણસમાં પોતાના ગામ શહેર દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા તેની જે જાણવાની ઈચ્છા છે તે સંતોષાય છે માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં પણ તેમજ ઉમળકો આનંદ પ્રાપ્તિ સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે કોઈનો જન્મદિવસ આવતો હોય તો જન્મદિવસની નોંધ જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ કરીને નોંધ આપવામાં આવતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જેમ આપણને સમાચાર જાણવાની ઈચ્છા હોય છે એમ સામેવાળાની સમાચાર બીજા સાથે શેર કરવા પણ જ ધરાવતા હોય છે આવા અંગત કે સંસ્થા લક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરતા હોય છે પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો સમાચાર નોંધ એટલે તો કે પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફેર ફાળવે છે જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે આ ઉપરાંત સરકારી અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે પણ મોકલે છે આપણે અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસનોટ તરીકે પણ ઓળખીએ છીએ જે આ સંક્ષિપ્ત સમાચાર નોંધ આવતી હોય છે અખબારી નોંધ એને અંગ્રેજીમાં શું કહેવાશે પ્રેસ નોટ મૃત્યુ કે અવસાન તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપતા હોય છે આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી જોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે તમારે કોઈ નોંધ જે અખબારી નોંધ તમારે પ્રેસ નોટ આપવી હોય છાપામાં તો તમારે જે તંત્રી જે છાપાના તંત્રી હોય તેના જે માલિક હોય તેને વિનંતી પત્ર મોકલવો પડે કે અમારે આ નોટ મોકલવી છે તો તમે તમારા છાપામાં એ છપાવવા માટે ની વિનંતી છે એ દર્શાવતો પત્ર અને તેની સાથે શું છપાવવાનું છે તે જે સમાચાર નોંધ છે તે મોકલવી જરૂરી છે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે લી જે વિગતો છે એ હોવી જરૂરી છે ખાસ જોજો કે એ વિનંતી પત્રમાં શું શું હોવું જોઈએ તો સૌ તો સમાચાર મોકલનાર જે વ્યક્તિ છે કે સંસ્થાનું નામ અને સરનામું સમાચાર મોકલનાર વ્યક્તિ જે હોય અથવા કોઈ સંસ્થાએ જેમ કે આપણી કોટક સ્કૂલ લે કોઈ નોટ પ્રેસ નોટ છપાવડાવી છે કે ઇનામ વિતરણ માટેની વાત હોય તો શ્રી આર કોટક પ્રાઇમરી સ્કૂલ રાજકોટ અને એનું સરનામું મોટી ટાંકી ચોક સદર બજાર રાજકોટ તો આ આપણી સંસ્થા કહેવાય તો આ સંસ્થાએ અથવા વ્યક્તિએ પોતાનું નામ અને સરનામું સૌ પ્રથમ આપવું પડે પછી સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ એણે આ સમાચાર નોંધ કઈ તારીખે છાપામાં પ્રકાશિત કરાવવી છે તે માટેની તારીખ ત્રીજું જોઈએ તો સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ સમાચાર નોંધનો વિભાગ છે ને લગતો છે ઈનામને લગતો છે કે કોઈ ને કોઈનો સેમાય નંબર આવ્યો હોય કે કોઈના જન્મદિવસ માટેનું જે વિભાગ હોય એ વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ કરવાનો એટલે કે લખવું ચોથું જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ જેમ કે કોઈને કોઈનો જન્મદિવસ છે તો એનું જન્મનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવું પડે કે હા આનો જન્મદિવસ ખરેખર આ તારીખે છે એટલા માટે આ શુભેચ્છા દર્શાવતી પ્રેસનોટ છપાવવા ઈચ્છે છે બરાબર તો એ પુરાવાનો કાગળ જન્મ તારીખનો દાખલો ત્યાં રજૂ કરવો પડે મોકલનારની સહી જે વ્યક્તિ કે સંસ્થાએ સમાચાર છપાવ્યો છે એના માટે જે વિનંતી પત્ર છે એમાં નીચે એની મોકલનારની સહી હોવી જરૂરી છે અને એ સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો અને એની સાથે એક બિડાણ એટલે કે જોડાણ કરવાનું હોય છે કે તમે લોકો શું સમાચારમાં લખવા માગો છો શું છપાવવા માગો છો બરોબર છે અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે આપણે જાણકારી મેળવીએ તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર જોઈ લો આ મુજબનો વિનંતી પત્ર છે એ મોકલવો પડે પહેલાં તો જમણી તરફ તારીખ લખવાની જે દિવસે તમે આ પત્ર વિનંતી પત્ર લખતા હોય તે દિવસની તારીખ જમણી તરફ લખવાની પછી તમે ડાબી તરફ જોઈ શકો છો કે જે તંત્રી જે સમાચાર પત્રમાં આપણે છપાવવાનું છે એટલે કે એને આપણે માન આપીને જે લખીએ કે માનનીય તંત્રી શ્રી પછી આપણે અખબાર કે સમાચાર પત્રનું નામ લખવાનું જેમ કે દિવ્ય શિક્ષણ અખબારનું નામ અને હવે તેનું સમાચાર હવે તેનું સરનામું ને આશ્રમ રોડ અમદાવાદ આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ પાંચ બે હજાર સોળ ના રોજ પ્રકાશિત કરી આભારી કરશોજી ત્રણ તારીખે આ વિનંતી પત્ર લખ્યો છે અને એને ક્યારે આ પ્રેસ નો ટપાવડાવી છે તો કે પાંચ ત્રણ બે દિવસ પછી અને નીચે જમણી તરફ આપનો વિશ્વાસુ કરી અને મોકલનારની સહી અથવા એનું નામ બરાબર એટલે સહી કરવાની અને ડાબી તરફ સન્માન સહિત લખી અને નીચે બીડાણ એટલે કે એની પાછળ જે તમે લગાવવાના છો તે અખબારી નોંધ છે તે લખવાની સાથે જોડવાની રહેશે તો આ રીતનો વિનંતી પત્ર છે એ કરવામાં આવે ત્યારે એ અખબારમાં આપણી પ્રેસ નોટ છપાઈ અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે આપણે આપતા હોઈએ છીએ તેના અમુક નમૂના આપણે જોઈએ આ બધા આ રીતના કેટલાક અખબારી નોંધના નમૂના આપણે ખૂબ જ ટૂંકમાં આપતા હોઈએ છીએ તો જોઈએ અમુક નમૂના કોઈ સાહિત્યિક એના વિશેની આપણે નોંધ પ્રકાશિત કરાવવી હોય તો એના માટે શું લખશું તો કે ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેયી દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે બારથી થી બે વાગ્યા સુધી આવી નાની અમતી ટૂંકમાં જે અખબારી નોંધ છે એ છપાતી હોય છે એનો આ એક નમૂનો છે હવે કોઈ ઇનામ વિતરણ વિશેની હોય તો આપણે વાંચીએ કે કઈ રીતની હોય નાના ભમોદરા ગામ પરિવાર મંડળ નવમો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડ ભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે સાડા ચાર કલાકે ત્યારબાદનો નમૂનો જોઈએ કોઈ વ્યાખ્યાનનું આયોજન થયું હોય તો કઈ રીતની પ્રેસ નોટ છપાતી હોય છે તેનો એક નમૂનો છે આપણે વાંચીએ ધી થિયોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય વિષય શું છે તો કે ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ લલિતા કોમ્પ્લેક્સ મીઠા ખડી છ રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે સાડા છ કલાકે એટલે કે જે વિષય છે કોણ એના ઉપર વ્યાખ્યાન આપવાનું છે કઈ જગ્યાએ છે અને કેટલા વાગે છે બધું ટૂંકમાં બે ત્રણ લાઇનમાં જ છપાતી આ નાના નાના અખબારી નોંધના નમૂના છે હવે કોઈ ધાર્મિક સમાચાર નોંધ હોય તો એ કઈ રીતની હોય જેમ કે ક્યાંય સુંદરકાંડનું આયોજન થયેલું હોય તો એ કઈ રીતની નોટ અપાવશે તો જોઈએ જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર પાઠકની અશ્વિન ભગવતી નગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે સાડા ચાર થી છ વાગ્યા સુધી કોઈ બીજી ધાર્મિક સમાચાર નોંધ હોય જેમ કે કોઈ ભજનના કાર્યક્રમનું આયોજન થયેલું હોય તો એની નોટ કઈ રીતે હશે આપણે વાંચન કરીએ શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું ડેલું પોલીસ ચોકઈની બાજુમાં કાંટા અમદાવાદ બપોરે ત્રણથી છ વાગ્યા સુધી હવે કોઈ અવસાન નોંધ અપાવવી હોય તમારે છાપામાં મૃત્યુ નોંધ અથવા તો બેસણું તો કઈ રીતની છપાતી હોય છે તો કે સ્વર્ગવાસી નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે સાડા આઠથી સાડા દસ ચાલીસ ગંગામયા સોસાયટી ખોખરા અમદાવાદ સ્વર્ગવાસી શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે ભંડેરી પોળ કાલુપુર સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી આ રીતની અવસાન નોંધ છે બેસણ હોય કે મૃત્યુ નોંધ હોય એ આવી ટૂંકમાં છપાતી હોય છે હવે કોઈ સર્વધર્મ સભાનું આયોજન થયેલું હોય તો કઈ રીતની પ્રેસ નોટ છપાતી હોય છે આપણે વાંચીએ રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે નિર્વાણ એટલે કે મૃત્યુ નિર્વાણ દિન નિમિત્તે ગ ચાર ગાંધીનગરમાં સાંજના છ કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલું છે આપણું ગાંધીનગર આખું સેક્ટરમાં ત્રીસ સેક્ટરમાં વહેંચાયેલું છે અને એમાં ક ખ ગ એ રીતના રોડના નામ છે એટલે ઘ ચાર બરાબર અને એકથી આઠ આડા અને ક ખ ગ ઘ મુજબ ઊભા એ રીતના રોડ છે એટલે આ રીતનું સરનામું છે તો આવી સર્વધર્મ સભાનું આયોજન થયું હોય ત્યારે આ રીતની પ્રેસ નોટ છપાતી હોય છે અન્ય વિવિધ સમાચાર જોઈએ તો બપોરે બે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડવર્ક મુમતપુરા બપોરે સાડા બાર વાગ્યે મોંઘવારીના વિરોધમાં દેખાવ દરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ આવા વિવિધ સમાચારો પણ આપણા અખબારમાં છપાતા હોય છે હવે અખબારની વિશેષતા જોઈએ તો અખબારી નોંધ લખતી વખતે આ ખાસ યાદ રાખવાનું છે આ વારે વારે પરીક્ષામાં પણ પૂછાતું હોય છે ખાસ યાદ રાખજો અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને પાંચ ડબલ્યુ અને એક એચ કહે છે તે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે ગુજરાતીમાં તે નીચે મુજબ છે શું શુંને શું કહેવાય અંગ્રેજીમાં વોટ ક્યાં એટલે કે વેર ક્યારે શું પહેલાં તો છપાવવાનું છે ક્યાં ક્યાં છપાવવું છે તમારે કયા વિભાગમાં એમ વેન ક્યારે કઈ તારીખે તમારે છપાવવું છે શા માટે વાય શા માટે છપાવવું છે શું કારણ છે આ નોટ આપવા પાછળનું કોણે અથવા કોની સાથે આ બનાવ બનેલો છે એટલે કે વુ વોટ વેર વેન વાય વુ તો આથી આ પાંચ ડબલ્યુ અને છે કેવી રીતે કેવી રીતે તમારે આ પ્રેસ નોટ છપાવવી છે આપ અને આટલું હોય એટલે પ્રેસ નોટ આપણી છપાય હવે જોઈએ તો અખબારી નોંધ પ્રેસ નોટ સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંવાદ સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે કારણ કે ઘણા લોકોને વ્યવસ્થિત લખતા ન આવડતું હોય તો જે રિપોર્ટર કે સંપાદક હોય એ એને મથાળું એટલે કે શીર્ષક આપીને એને પ્રકાશિત કરે છે અમુક વધારા ઘટાડા સાથે પ્રેસ નોટ આપે છે અહીં તેનો એક નમૂનો પણ આપવામાં આવ્યો છે જેમ કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી છે આમાં જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો પાંચ ડબલ્યુ અને એક એચનો ઉપયોગ કઈ રીતે થયો છે તમે વાંચીને ખાસ આમાં જોજો અમદાવાદ ગુરુવાર આર્મીમાં સોલ્જર ટેકનિકલ એટલે કે નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે તારીખ પંદરમી જૂન બે હજાર બારના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર એક પાસેના સ્ટેડિયમ ખાતે ભરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાડા સત્તરથી ત્રેવીસ વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેણે ધોરણ બારમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી ઇંગ્લિશ અને બાયોલેજી બાયોલોજીમાં ચાલીસ ટકા કે તેથી વધુ માર્ક્સ અને એ ગ્રેડ પચાસ ટકાથી કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાઈ ભાગ છે એ લઈ શકશે તેઓને ધોરણ બારની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે શરૂઆતનું પગાર ધોરણ અંદાજે રૂપિયા સત્તર હજાર જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવ્યું છે આ રીતની પ્રેસ નોટ છે એ છપાતી હોય છે આમાં કઈ રીતે પાંચ ડબલ્યુ અને એક એચનો ઉપયોગ થયો છે એ તમે વિદ્યાર્થી મિત્રો ઘરે ધ્યાનથી સમજીને જોજો અહીં આ પાઠ પૂરો થાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે પણ ક્યારેક છાપામાં કોઈ પ્રેસ નોટ અપાવી હોય અખબારી યાદી અપાવવી હોય તો તમને આવડશે બરાબર ને સારું વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીં પૂરો થાય છે આપણી ડબલ્યુમાં શબ્દાર્થ લખી લેવાના રહેશે સારું ફરીથી બીજા પાઠ સાથે મળીશું ત્યાં સુધી આવજો હેવ અ નાઇસ ડે થેન્ક યુ ફોર વોચિંગ